स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું યોગેન્દ્ર પારેખ આપની સાથે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતરબળો વિશે આજે વાત કરીશ મિત્રો સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ગુજરાતી સાહિત્યને મુખ્ય વિષય તરીકે ભણતા ઘણા બધા વિદ્યાર્થીઓ માટે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો કાલખંડ સમજવો ખૂબ જરૂરી છે આપણે જાણીએ છીએ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ દોઢસો વર્ષના સાહિત્ય સર્જનને આવરી લે છે એકસો પચાસ વર્ષના સમગ્ર ગુજરાતી સાહિત્યને ઐતિહાસિક રીતે સાલવારી પ્રમાણે ગોઠવવા જઈએ તો એ વિગત ખચિત છે ભરપૂર છે પરંતુ એ ઇતિહાસ જે સ્વરૂપલક્ષી ઇતિહાસ છે સર્જકલક્ષી ઇતિહાસ છે જુદા જુદા યુગ વિભાગ પ્રમાણે ઇતિહાસ છે તે બધી જ સંજ્ઞાઓને બધી જ વાતોને સમજવા માટે અને આ સાહિત્ય સમૃદ્ધિને ઇતિહાસ ઇતિહાસબોધ સાથે સમજવા માટે સૌપ્રથમ જરૂરી છે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર બળોને સમજવા તો અર્વાચીન ગુજરાતી સાહિત્ય શું છે એ અર્વાચીન સમય આપણે કયો ગણીએ છીએ ક્યારથી તેની શરૂઆત થઈ ઇતિહાસને આપણે સમયથી ઓળખીએ પણ સાહિત્યને સમયના ચોક્કસ પ્રવાહ સાથે ઓળખવો એ કપરું કાર્ય છે સર્જાતું સાહિત્ય સર્જકના માનસમાંથી જુદા જુદા સ્વરૂપોમાં પ્રગટ થતું જાય છે ગદ્ય અને પદ્યના અનેક સ્વરૂપોમાં સાહિત્ય સર્જન થાય છે તેને કાલખંડ સાથે જોડવાની આખી પ્રક્રિયા એ વ્યવસ્થાની રીતે અનિવાર્ય બની રહે છે તો આપણે જેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ તે સમય કયો તો સર્વસ્વીકૃત એવી હકીકત અને જાણીતી બાબત છે કે અર્વાચીનોમાં અગ્રણી કહેવાયેલા દલપતરામે અઢારસો પિસ્તાલીસમાં બાપાની પીપર નામે કાવ્ય લખ્યું આ કવિતા મધ્યકાલીન કવિતા કરતાં જુદી પડે છે તેથી અઢારસો પિસ્તાલીસની સાલ ભેદક રેખા તરીકે આપણી સમક્ષ આવે છે તો અઢારસો પિસ્તાલીસમાં અર્વાચીન યુગ શરૂ થયો સાહિત્યનો એમ સ્વીકારીએ તો ક્યાં સુધી લંબાય છે ઓગણીસોની સાલ અઢારસો પિસ્તાલીસથી બે હજારના વર્ષ સુધી આ અઢારસો પિસ્તાલીસથી બે હજારનું વર્ષ એમ જ કંઈ સાહિત્ય સંસ્થાઓમાં ઠરાવો કરીને નક્કી થાય છે ના કોણ નક્કી કરે આ રીતે આ કાલખંડને અગાઉ પણ મેં આપને કહ્યું તેમ વ્યવસ્થા ખાતર આપણે બે હજારનું વર્ષ મૂકીએ ઐતિહાસિક રીતે જોવા જઈએ તો જ્યારે જ્યારે સર્જનના વહેણ બાહ્ય પરિસ્થિતિઓના કારણે બદલાય છે ત્યારે યુગ વિભાગ જુદો પડે છે એમ જો આપણે જોવા જઈએ તો ઓગણીસો ને માં હિમાંશી શેલતનો અંતરાલ વાર્તા સંગ્રહ પ્રગટ થાય છે ઓગણીસો છ્યાસી માં સુરેશ જોશીનું અવસાન થાય છે આધુનિકોના અગ્રણી તો આપણે અઢારસો પિસ્તાલીસથી થી ઓગણીસો છ્યાશીને અર્વાચીન સાહિત્ય કહીશું જો એમ કહીએ તો પણ એ માત્ર વ્યવસ્થા ખાતર જ નહીં પણ ગુજરાતી સાહિત્યના જુદા જુદા સમયે જુદા જુદા સ્થિતિઅંતરો પર આપણને જોવા મળેલા વહેણોને સાહિત્યિક પ્રવાહોને નજર સમક્ષ રાખીએ તો આમ વિભાગો કરવા તે સાહિત્ય સમાજમાં ભાષા સાહિત્યના શિક્ષણમાં સ્વીકૃત બનેલી બાબત છે પણ આપણો મુદ્દો એ છે કે આ અર્વાચીન સાહિત્યના ઘડતર બળો કયા છે આપણે જેને અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો છ્યાસી કે બે હજારના વર્ષ સુધીના સાહિત્યને અર્વાચીન યુગ કહીએ છીએ તે કઈ રીતે જુદું પડ્યું કોનાથી જુદું પડ્યું સાહિત્યના મુખ્ય ત્રણ ખંડ પડે એક પ્રાચીન સાહિત્ય બીજું મધ્યકાલીન સાહિત્ય અને ત્રીજું અર્વાચીન સાહિત્ય પ્રાચીન ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય એમ વળી ત્રણ બાબત જુદી બને પ્રાચીન ભારતીય સાહિત્યમાં મહાભારત રામાયણ વગેરે આવે આપણી પાસે પ્રાચીન ગુજરાતી સાહિત્ય એમ કહેવાય એવું કશું નથી પરંતુ ગુજરાતી સાહિત્યના બે મુખ્ય યુગ વિભાગો જે પડ્યા એમાં એક મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને બીજું અર્વાચિત ગુજરાતી સાહિત્ય મધ્યકાળમાં પ્રેમાનંદ નામે મહાકવિ થયા ઐતિહાસિક કાલક્રમમાં પ્રેમાનંદ પ્રથમ નથી પ્રેમાનંદ અત્યારે આ વાત કરતી વખતે એટલા માટે યાદ આવે કે દશમ સ્કંધમાં પ્રેમાનંદ ગુજરાતી એમ ચાર અક્ષરના ગુજરાતી એવા શબ્દનો ઉલ્લેખ કરે છે હજી હમણાંની જ સવા ત્રણસો પહેલાં સવા ત્રણસો વર્ષ પહેલાંની આ વાત છે તો ગુજરાતી શબ્દનો ઉલ્લેખ પહેલીવાર પ્રેમાનંદમાં આપણને મળ્યો એવું ઇતિહાસ અને સંશોધનો કહે છે હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજીએ બારમી સદીમાં સિદ્ધ હેમ વ્યાકરણ ગ્રંથ આપ્યો અને ગુજરાતી ભાષાનું પરોઢ એમાં આપણને મળ્યું એટલે મધ્યકાળ અને અર્વાચીન એવા બે ખંડ તરીકે ગુજરાતી સાહિત્યને આપણે મુખ્ય બે વિભાગમાં વહેંચીએ છીએ તો અર્વાચીન ગુજરાતી સાહિત્ય જેને કહીએ છીએ તે મધ્યકાળથી જુદું પડે છે એ જુદું પડે છે કેવી રીતે લખનારા બધાઓ જ કોઈ ખંડમાં એકઠા થયા હોય અને હવે આજથી જુદું લખવું છે એવી કોઈ ભૂમિકાએ જુદું ન પડ્યું હોય પરંતુ જ્યારે જ્યારે જે તે સાહિત્ય સર્જાયું તે કાળને જુદા સમય પછી દાયકાઓ પછી આપણે નિરખીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે હા તો જુદું પડ્યું છે મધ્યકાળના છેલ્લા કવિ દયારામ અને અર્વાચીનના પ્રથમ કવિ દલપતરામ બંને સમકાલીન છે સમયની દ્રષ્ટિએ તો દલપતરામ કશું જુદું કરે છે જુદું કરવાના સંકલ્પથી નહીં પણ એ પોતે પોતાના સમયનું જે સંતાન છે એ સમયનો બોધ એ સમયનું સંવેદન એમનામાં પ્રગટ થયું અને આપણને જુદી બાબત મળી સોરી મિત્રો મધ્યકાળમાં શું હતું અને અર્વાચીન કાળમાં શું છે આ ભેદને આપણે બરાબર સમજવું જોઈએ સદીથી લઈને સદીના પૂર્વાર્ધ સુધીનું સાહિત્ય મધ્યકાલીન સાહિત્ય કહેવાય છે તો આ સાતસો આઠસો વર્ષ જેટલા ગાળામાં પ્રગટ થયેલા સાહિત્યમાં આપણને નરસિંહ મહેતા પૂર્વે ભરપૂર માત્રામાં જૈન સાહિત્ય મળ્યું સાથે સાથે જૈનેતર સાહિત્ય પણ મળ્યું વસંતવિલાસ જેવી શૃંગાર રસિક રચના પ્રકૃતિ કાવ્ય પણ મળ્યું અને સીરીથુલિભદ્ર ફાગુ જેવા ફાગુ કાવ્યો પણ મળ્યા તો નરસિંહ પૂર્વેનું સાહિત્ય જૈન સાહિત્ય છે જૈનેતર સાહિત્ય છે નરસિંહ મહેતાને આપણે આદિ કવિ કહ્યા આ મધ્યકાળની થોડીક વાત લઈ લઈએ તો નરસિંહ મહેતાની પૂર્વે ઘણા કવિ થયા પરંતુ ઈયતા અને ગુણવત્તાની દ્રષ્ટિએ નરસિંહ મહેતા આપણા આદિકવિ ઠર્યા આમ ઇતિહાસ કહે છે નરસિંહ મીરા પ્રેમાનંદ ભાલણ શામળ દયારામ સમર્થ વેદાંતી કવિ છપ્પાના કવિ અખો આ બધા જ કવિઓ અગણિત કવિઓ છે આપણે મુખ્ય સર્જકોના નામ લીધા તો આ બધા જ સર્જકો દ્વારા જે સર્જન થયું તેને આપણે મધ્યકાલીન સાહિત્ય કહીએ છીએ સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સામગ્રી તરીકે આધાર તરીકે આપણું પ્રાચીન સાહિત્ય છે સંસ્કૃત સાહિત્ય છે રામાયણ મહાભારત જેવા મહાકાવ્યો વેદ ઉપનિષદ આદિથી સમૃદ્ધ થયેલું આપણો સંતોનું અને સર્જકોનું ચિત્ત આપણને જે કવિતા આપે છે તેના કેન્દ્રમાં ધર્મ છે તેના કેન્દ્રમાં કૃષ્ણ છે એટલે નરસિંહ અને મીરા પાસેથી આપણને કૃષ્ણ ભક્તિની કવિતા મળી પ્રેમાનંદે તેના આખ્યાનો કર્યા અખાને આપણે વેદાંતી કવિ તરીકે ઓળખ્યા જેમણે જીવન અધ્યાત્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આ બધા વિષયો પર છપ્પા આપ્યા મધ્યકાલીન સર્જકનું કેન્દ્ર બિંદુ જીવનને સમજવાની મથામણ અને ઈશ્વર પ્રાપ્તિનો ઉદ્દેશ એ બધામાંથી જે સાહિત્ય સર્જન થયું તે સ્વાભાવિક છે કે મોટે ભાગે ધર્મ પ્રધાન રહ્યો અને આ બધું જ સર્જન પદ્યમાં આવ્યું નરસિંહ મીરાએ પદો લખ્યા પ્રેમાનંદે આખ્યાન આપ્યા પદ્યપ્રધાન સાહિત્ય ધર્મ કેન્દ્રીય સાહિત્ય અધ્યાત્મની વાતો ઈશ્વરને પામવાની મથામણ સમજણ પ્રભુ પ્રત્યેની ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિના કાવ્યો પરંતુ સમય જેમ જેમ બદલાતો જાય તેમ સાહિત્ય પોતે પણ કરવટ બદલે અઢારસો વીસમાં માં દલપતરામનો જન્મ થયો અર્વાચીન યુગના આપણે પ્રથમ સર્જક કહીએ તે દલપતરામ ના પિતા ડાયાભાઈ ત્રવાડી તરીકે ઓળખાતા ડાયાભાઈ સમર્થ અભ્યાસુ બ્રાહ્મણ વઢવાણ વતન દલપતરામનું દલપતરામ વેદ ભણે અને કર્મકાંડ કરે એવું પિતા ઈચ્છતા પરંતુ પિતા ઉચ્ચાર શુદ્ધિનો ખૂબ આગ્રહ રાખતા એટલે મંત્ર બોલવામાં ભૂલ થાય તો દીકરાને મારતા આ માર દલપતરામની માતા જોઈ ન શકે એટલે સંતાનોને લઈને પિયર ઉપડી ગયા આ ઘટનાનું મહત્વ એ રીતે છે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં કે દલપતરામ નું મોસાળ ગઢડા દલપતરામ ના ની બાળ વયમાં સહજાનંદ સ્વામી બિરાજમાન હતા દલપતરામ ને લઈને માતા ગઢડા જાય છે કાયમ માટે રહેવા ત્યાં સહેજાનંદ સ્વામીના ગઢડામાં દલપતરામ ને દર્શન થાય છે સહજાનંદ સ્વામી નો ઉલ્લેખ એ રીતે આવશ્યક બની જાય છે કે ગુજરાતી ગદ્યનો પ્રારંભ જુઓ તો આપણને વચનામૃતમાં મળે છે શ્રીજી મહારાજે ગઢડામાં જે વચનામૃતો કહ્યા તે ગુજરાતી ગદ્યની શરૂઆત છે મધ્યકાળમાં ગુજરાતીમાં જો ગદ્ય મળતું હોય તો વચનામૃતમાં મળે છે પૃથ્વીચંદ્ર ચરિત્રમાં મળે છે આ દલપતરામ સ્વામિનારાયણ ધર્મથી પ્રભાવિત થાય છે યુવાન દલપતરામ પચીસ વર્ષની ઉંમરે બાપાની પીપર કાવ્ય લખે છે જેમાં અર્વાચીન સમયની એંધાણી મળે છે મધ્યકાલીન વિષય વસ્તુથી કવિ છૂટે છે સ્વામિનારાયણ સંપ્રદાયની કવિતાથી પ્રભાવિત થયેલા દલપતરામ પોતે પણ ધર્મ કેન્દ્રીય કવિતા આપે છે પરંતુ દલપતરામનો વ્યાપ વિસ્તરે છે સદભાગ્યે યુવાન દલપતરામ અંગ્રેજ અધિકારી ફાર્બસ સાહેબની પ્રેરણાથી એમના સહકારથી અમદાવાદ આવે છે અને અમદાવાદમાં સાહિત્ય પ્રવૃત્તિનો પ્રારંભ કરે છે સહજાનંદ સ્વામી પર હરિ લીલામૃત નામનો ગ્રંથ તો આપે જ છે ચરિત્ર શ્રીજી મહારાજનું પરંતુ આ દલપતરામ નાટક નિબંધ અને કવિતા ના માધ્યમથી ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન સમયના શ્રી ગણેશ કરે છે અર્વાચીન સાહિત્ય સ્વરૂપની દ્રષ્ટિએ વિષય વસ્તુની દ્રષ્ટિએ મધ્યકાળથી જુદું પડે છે એમ જુદું પડવાના કારણો આપણે તપાસવા જોઈએ સૌથી પહેલું કારણ એ છે કે સમય બદલાય છે કોઈ પણ સમયના સર્જકને એનો સમય ઘડે છે અને યુગ પ્રવર્તક સર્જક પોતાના સમયનું ઘડતર કરે છે અમુક સર્જકો એવા હોય છે કે જે પોતે નવા યુગની આબોહવાનું નિર્માણ કરે છે નવા યુગને ઘડે છે અને દરેક સર્જક પોતાના સમયના યુગબળોથી પ્રભાવિત થાય છે અને જેની પાસે એવી સર્જનશીલતા હોય છે તે પોતાના સાહિત્યમાં પોતાના સમયનું કલાત્મક શબ્દચિત્ર ચિત્ર ઝીલે છે અને એ સમાજને આપે છે એટલે સમાજથી પ્રભાવિત થયેલો સર્જક સમાજને પોતાની ચેતનાનું પોતાની પ્રજ્ઞાનું ઉમેરણ કરીને કશિક તસવીર પાછી આપે છે સાહિત્ય છે એ શબ્દચિત્ર હોય કે લલિત કલાનું અન્ય કોઈ સ્વરૂપ તો આ સમય કેવો હતો એ સમયને આપણે ઓળખવો પડે અને એ સમય જ અર્વાચીન યુગને ઘડે છે અઢારસો સત્તાવનમાં સૌ પ્રથમ ક્રાંતિ અંગ્રેજ શાસન સામે થઈ ત્યારે એ સમયે પણ અંગ્રેજોને ભારતમાં સો વર્ષ થઈ ગયા હતા એ વખતે આપણા સર્જકો એટલે કે તે વખતના જો હું ગણાવું તો દલપતરામ અઢારસો સત્તાવનમાં સાડત્રીસની વયના હશે જ્યારે અંગ્રેજ જો સામે ક્રાંતિ નિષ્ફળ ગઈ સમગ્ર દેશમાં શાસન પદ્ધતિ બદલાય આઝાદી માટેના આંદોલનો થાય ચળવળ થાય ક્રાંતિ થાય આ બધાથી ગુજરાતી પ્રજા કે ગુજરાત રાજ્ય તે વખતે ગુજરાત નહોતું પણ આપણો આ ગુર્જર પ્રદેશ અલિપ્ત રહે એવું તો બનવાનું નથી મેં અગાઉ કહ્યું કે ફાર્બસ સાહેબ અમદાવાદમાં જજ તરીકે આવેલા વડોદરામાં ગાયકવાડ સરકાર હતી ગુજરાતની એક જુદી તાસીર અને તસવીર હતી એ સમયના ગુજરાતી યુવાનો પાસે એક નવી દુનિયા ખુલવાની હતી અંગ્રેજ શાસન હતું એટલે અંગ્રેજો એ દીધેલી દુનિયા ખુલવાની હતી સુધારક યુગ જેને કહીએ છીએ એવા યુગનો એક આરંભ થયો દલપત અને નર્મદના સમયમાં તો કેવી રીતે એ સુધારક યુગ થયો અર્વાચીન યુગનો પ્રથમ યુગ જેને કહીએ છીએ તે તો અંગ્રેજ શાસન આવવાના કારણે અંગ્રેજોએ પોતાને વહીવટ કરવામાં અનુકૂળતા રહે તેવી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી મુંબઈમાં એલ્ફિસ્ટન કોલેજ ખોલી ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તપાસીએ તો આપણને જણાશે કે કેટલા ગુજરાતી યુવાનો એલ્ફિસ્ટન કોલેજમાં ભણ્યા ગોવર્ધનરામ ત્રિપાઠીથી લઈને આપણા કવિ નિરંજન ભગત જેઓ હાલ આપણી વચ્ચે વિદ્યમાન છે અને એવા જ ધીરુબેન પટેલ અનેક સર્જકો એલ્ફિસ્ટન કોલેજમાં ભણ્યા એલ્ફિસ્ટન સ્કૂલ થઈ એલ્ફિસ્ટન કોલેજ થઈ એ પછી મુંબઈ યુનિવર્સિટી ખોલી અઢારસો સત્તાવન રાજકીય રીતે શાસન વ્યવસ્થાની દૃષ્ટિએ ગુજરાત મુંબઈ સાથે જોડાયેલું હતું મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થયા પછી અમદાવાદમાં ગુજરાત કોલેજ ખુલી જુનાગઢમાં બાઉદ્દીન કોલેજ ખુલી ભાવનગરમાં શામળદાસ કોલેજ ખુલી અંગ્રેજી કેળવણીનો પ્રસાર થવાના કારણે આપણા યુવાનો અંગ્રેજી ભાષા અને સાહિત્યના સંપર્કમાં આવ્યા મિત્રો જે કોઈ પ્રજાનું શાસન હોય જે કોઈ શાસકો હોય તેની ભાષા અને સંસ્કૃતિ કેળવણીના માધ્યમથી અને રોજબરોજના વ્યવહારથી પ્રજા પર પ્રભાવ પાથરે છે કહેવાનો અર્થ એ છે કે પ્રજા પર જેનું શાસન ચાલે તેની અસર પ્રજાના જીવનમાં વ્યાપકપણે થાય છે સર્વાંગી રીતે થાય છે જેમ મુઘલ સામ્રાજ્ય હતું ત્યારે અરબી ફારસી ઘણા બધા શબ્દો આપણા વહીવટની પરિભાષામાં દાખલ થયા જે આજે પણ પ્રચલિત છે ગુજરાતી ભાષાના શબ્દ ભંડોળને જોઈએ આપણે તો અરબી ફારસી શબ્દો આપણને મળે છે એમ અંગ્રેજી કિળવણીનો प्रसार થવાના કારણે માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશના યુવાનો ઉચ્ચ શિક્ષણ જે મેળવતા થયા તે યુવાનો અંગ્રેજી સાહિત્યના સંપર્કમાં આવ્યા સાહિત્ય કોઈપણ ભાષાનું હોય એ પોતાની પ્રજાના સાંસ્કૃતિક પ્રવાહોનું પણ પ્રતિબિંબ આપે છે સાહિત્ય જે તે પ્રજાના સંવેદનાનો પણ ઇતિહાસ છે જે સમયમાં નું સોરી જે સમયનું સાહિત્ય આપણે વાંચીશું તે સમયના સાહિત્યમાંથી તે સમયનો પણ આપણને ઉઘાડ મળે છે પ્રેમાનંદ આપણને કુંવરબાઈનું મામેરું આપે તો કુંવરબાઈનું મામેરું કૃતિની અંદર પ્રેમાનંદના સમયનો ગુજરાતી સમાજ દેખાય છે કૃષ્ણના સમયનો નહીં નરસિંહના સમયનો નહીં પ્રેમાનંદના સમય પ્રેમાનંદનો સમય પડઘાય છે ત્રણસો વર્ષ પહેલાનું ગુજરાત જોવું હોય કે વર્ષા શું મામેરાની યાદી લખાવે તો કેવી લખાવે એ યાદી જો જોવી હોય તો આપણે મામેરું વાંચવું પડે આ ત્રણસો વર્ષ પહેલાનું ગુજરાત પકડાય મુદ્દો આપણો એ છે કે અંગ્રેજી કેળવણીના કારણે અઢારસો સત્તાવનમાં જે ત્રણ ત્રણ યુનિવર્સિટી ખોલી ત્યારે અંગ્રેજી ભાષા સાહિત્યના પ્રભાવે કરીને આપણો યુવાન જે રીતે શિક્ષિત થયો તેની અસર આપણા સાહિત્ય પર પડી આ બહુ મોટો પ્રભાવ હતો હવે એમ કહીએ કે કઈ રીતે અસર પડી અસર પડી બરાબર તો અંગ્રેજી સાહિત્યમાં નિબંધ લખાતો જેને એસે કહેવાય નોવેલ લખાતી નવલકથા કહેવાય શોર્ટ સ્ટોરી લખાતી ટૂંકી વાર્તા કહેવાય અગાઉ તો આવું નહોતું થતું સમગ્ર મધ્યકાળ સહજાનંદ સ્વામીના વચના બાદ કરતાં મોટે ભાગે પદ્યપ્રધાન રહ્યો અર્વાચીન સમયમાં અંગ્રેજી કેળવણીના પ્રતાપે ગુજરાતી ભાષામાં ગદ્યના વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં સર્જન શરૂ થયું નર્મદે મંડળી મળવાથી થતા લાભ એવો નિબંધ આપ્યો અને નિબંધની શરૂઆત થઈ અઢારસો સત્તાવનમાં યુનિવર્સિટી શિક્ષણનો પ્રારંભ થયો એ પહેલા મેં આપને કહ્યું તેમ એલ્ફિસ્ટન કોલેજ ખુલી એલ્ફિસ્ટન કોલેજ ખુલી અઢારસો પાંત્રીસ માં એ પહેલા અઢારસો બાવીસ માં મુંબઈમાંથી મુંબઈના સમાચાર એવા શીર્ષકથી વર્તમાનપત્ર પ્રગટ થયું ઐતિહાસિક ઘટનાક્રમ આપણે જોઈએ તો અઢારસો બાવીસમાં મુંબઈના સમાચાર એ નામથી પ્રથમ વર્તમાન પ્રગટ થયું અઢારસો છવ્વીસમાં સુરતમાં પહેલવેલી ગુજરાતી નિશાળ ખુલી અઢારસો તેત્રીસ માં નર્મદનો જન્મ થયો અર્વાચીન યુગ નો અરુણ વર્ષની અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ મિત્રો આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી આજે પણ ગુજરાત વિદ્યાસભાના નામે કાર્યરત છે અમદાવાદમાં છે અઢારસો પચાસ માં કવિ નર્મદે સત્તર વર્ષની ઉંમરે મંડળી મળવાથી અમદાવાદમાંથી બુદ્ધિપ્રકાશ નામનું સામયિક શરૂ થયું અઢારસો પચાસ માં આજે એકસો પાસઠ માં વર્ષે પણ બુદ્ધિપ્રકાશ સામયિક હજી પણ પ્રગટ થાય છે એકસો પાસઠ વર્ષ જૂનું સામયિક આપણી વચ્ચે આજે પણ પ્રકાશિત છે બુદ્ધિપ્રકાશ આપણી સૌથી સૌથી પહેલું સામયિક જો કહેવાય સાહિત્ય સામયિક તો એ બુદ્ધિપ્રકાશ છે મિત્રો અઢારસો બાવન માં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ ગણાયેલા દયારામભાઈનું અવસાન થયું અને એ જ વર્ષ સુધારક યુગની બહુ મહત્વની ઘટના કહેવાય તો કરશનદાસ મૂળજી મુંબઈમાં ખૂબ જાણીતો બનેલો મહારાજ લાયબલ કેસ જીતી ગયા આ સુધારક યુગની બહુ મોટી ઘટના હતી અને મિત્રો મહારાજ લાયબલ કેસ અને એ સમગ્ર ઘટનાક્રમ જાણવો હોય સમજવો હોય તો તાજેતરમાં જ પ્રગટ થયેલી મહારાજ નામની નવલકથા છે સૌરભ શાહની તેમાં કેસની દસ્તાવેજી હકીકતો સાથેનું રસપ્રદ આલેખન છે એ વાંચવું જોઈએ અને એ વર્ષમાં અઢારસો બાવનમાં જ ગુજરાતી સાહિત્યમાં પારસી લેખકોનો પ્રદાનનો આરંભ થયો અઢારસો ચોપનમાં બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દી પ્રજાને હિન્દી પ્રજાને એટલે આપણે સમજ્યું હિન્દની પ્રજાને અંગ્રેજી કેળવણી આપવાનો ધારો પસાર કર્યો અઢારસો સત્તાવનમાં એક બાજુ સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રથમ ચિનગારી પ્રગટી અને બીજી બાજુ મુંબઈ કલકત્તા અને મદ્રાસમાં ત્રણ યુનિવર્સિટીઓની સ્થાપના થઈ એટલે વિધિવત પાશ્ચાત્ય શૈલીનું યુનિવર્સિટી શિક્ષણ આપણે ત્યાં અઢારસો સત્તાવનમાં શરૂ થયું અઢારસો અઠ્ઠાવનમાં આપણા અર્વાચીન યુગના અગ્રણી દલપતના સમકાલીન એવા કવિ નર્મદે સંકલ્પ કર્યો કે હવેથી માત્ર લખવું અને લેખનમાંથી પેટ ગુજારો કરવો એટલે નર્મદે કલમને ખોળે માથું મૂક્યું નર્મદ તો સુધારાની બાબતમાં જોસાપૂર્વક લાગી ગયેલા આ ઇતિહાસ જોવા જેવો છે એના ઐતિહાસિક ક્રમને સિલસિલાબંધ હકીકતને આપણે યાદ રાખવી પડશે અઢારસો સાઠમાં માં રૂપરામ નીલકંઠ પરદેશ જાય છે ગાંધીજી પણ પરદેશ ગયા એમના પછી છેક અઠ્યાવીસ વર્ષ પછી ગાંધીજી પરદેશ ગયા હતા ત્યારે પણ એમની નાતનો વિરોધ હતો સમય કેવો બદલાય છે જુઓ એક સમય એવો હતો કે કોઈ યુવાન પરદેશ જાય તો એને નાદબાર કરવામાં આવે પછી એક યુગ એવો આવ્યો આ શિક્ષણના કારણે શક્ય બને છે એક સમય એવો આવ્યો કે લોકો પરદેશ જતા ત્યારે છાપામાં તસવીરો આવતી કે પરદેશ ગમન વિદેશ ગયા છે અભિનંદન અને હવે નો સમય એવો છે કે કોઈ પરદેશ જઈને આવી જાય તો પણ નવાઈ નથી રહી સમય બદલાતો રહે છે તો આપણે એ કહેતા હતા મિત્રો અઢારસો ચોસઠમાં અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ શરૂ થઈ અને આ કોલેજે એનું મુખપત્ર બહાર પાડ્યું ગુજરાત શાળાપત્ર ગુજરાત શાળાપત્રનું મહત્ત્વ કઈ રીતે છે એ ગુજરાતી સામયિક તરીકે બુદ્ધિપ્રકાશ પછીનું મહત્ત્વનું સામયિક ખરું નવલરામ જેવા વિદ્વાન ગુજરાત શાળાપત્રના ઉપક્રમે પોતાની વિવેચન પ્રવૃત્તિનો પ્રારંભ કરે છે અઢારસો માં નર્મદનો કાવ્યસંગ્રહ પ્રગટ થયો નર્મ કવિતા બહુ અગત્યના આ વર્ષો છે નર્મદે મારી હકીકત લખી નર્મદની આત્મકથાનું નામ છે મારી હકીકત ગુજરાતીમાં આત્મકથા લખવાનું ચલણ નહોતું આત્મકથા કોણ લખે શું કામ લખે એ લખવું એ કોની જવાબદારી છે કયા ક્ષેત્રની વ્યક્તિએ લખવી જોઈએ આ આત્મકથાના સ્વરૂપ સાથે સંકળાયેલી બીજી વાતો છે પરંતુ નર્મદ છેક અઢારસો ચોસઠમાં મારી હકીકત એટલે કે તેની આત્મકથા લખે એનું બહુ મૂલ્ય છે નંદ શંકર મહેતાએ કરણ ઘેલો લખી અઢારસો ચોસઠમાં પહેલી ગુજરાતી નવલકથા ગુજરાતીમાં નવલકથા નહોતી મહિપતરામ નીલકંઠે સામાજિક નવલકથા આપી છે પહેલી સામાજિક નવલકથા સાસુ વહુની લડાઈ અને આ ક્રાંતિકારી વર્ષ એ રીતે હતું કે નર્મદ માત્ર સુધારાની વાત કરીને અટકી જતા નથી વિધવા વિવાહનો સંદેશો એણે પોતાના નિબંધો દ્વારા પ્રવચનો દ્વારા આપ્યો સાથે સાથે અઢારસો ચોસઠમાં પોતે પણ એક વિધવાને પોતાના ઘરમાં આશ્રય આપ્યો અને એમની સાથે લગ્ન કર્યા આત્મકથા કવિતા નિબંધ ની જેમ નાટક જેવું સ્વરૂપ પણ અઢારસો સિત્તેરમાં આપણને મળે છે અર્વાચીન યુગનું આ સાહિત્ય સ્વરૂપ નાટક અંગ્રેજી સાહિત્યમાં તો વર્ષોથી લખાતા યુગોથી અંગ્રેજી કેળવણીના પ્રતાપે અને પ્રભાવે દલપતરામ નાટક આપે છે એ નાટકનું નામ છે મિથ્યાભિમાન માંડવીના એક ઠક્કરે લેખન માટેની એક સ્પર્ધા બાદ પાડેલી અને સ્પર્ધા નિમિત્તે લખાયું આ નાટક એ હતું મિથ્યાભિમાન જીવનને સમજવાની મથામણ ધર્મ વિષયક મંથન આ બધામાંથી કેવા નવા નવા આવિષ્કારો થાય છે તે સમયમાં અને આ બધું મળીને એક યુગનું ઘડતર કરે છે અઢારસો પંચોતેરમાં દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી આર્ય સમાજનો આજે પણ સમગ્ર દેશમાં બહુ મોટો પ્રભાવ છે સુધારક યુગના પ્રવર્તક નર્મદ અવસાન અઢાર સુધારક યુગના અગ્રણી નર્મદ અઢારસો છ્યાસી માં અવસાન પામે છે આ બહુ મહત્વની ઘટના હતી અર્વાચીન ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં નર્મદનું અવસાન અને પછીના તરત સમયે જુઓ તો અઢારસો સત્યાસીમાં માં સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ પ્રગટ થયો એ ગોવર્ધન રામ એલ્ફિસ્ટન કોલેજમાંથી સ્નાતક થયેલા ચાર ભાગમાં પ્રગટ થઈ સરસ્વતીચંદ્ર પંદર વર્ષ થયા અર્વાચીન ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર ઘટના પાંડિત્યપૂર્ણ ગદ્ય વ્યાપક સંસ્કૃતિ ચિંતન દેશી રજવાડાના પ્રશ્નો વિશેની કેળવાયેલી સમજ એ જમાનામાં એલ એલબી સુધીનો અભ્યાસ સંકલ્પપૂર્વક જેમણે વકીલાત છોડીને માત્ર સાહિત્ય સર્જન કરવું એવું નક્કી કર્યું એવા ગોવર્ધન રામની કલમથી પંદર વર્ષની સાહિત્ય સાધના બાદ ચાર ચાર ભાગ ગુજરાતી સાહિત્ય ગોવર્ધન નામ તેના પ્રથમ પ્રમુખ બને આ ઘટનાક્રમો જોઈએ તો અઢારસો માં ઈચ્છારામ સુરીરામ દેસા ગુજરાતી સાપ્તાહિક પ્રગટ કર્યો અઢારસો પંચ્યાસી માં સ્ત્રીઓ માટેનું સૌપ્રથમ માસિક સ્ત્રીબોધ શરૂ થયું એ જ હતું સૌ પ્રથમ કે આઝાદી આંદોલન માટે નિર્ણાયક બનેલું પ્રજાકીય સંગઠન જે અંગ્રેજ અધિકારીની પ્રેરણાથી શરૂ થયેલું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એની સ્થાપના પણ અઢારસો પંચ્યાસી માં ગોવર્ધન નામની જેમ સાક્ષર ભૂમિ નડિયાદના બીજા મહત્ત્વના સર્જક મણિલાલ દ્વિવેદીએ પ્રિયમવદા સામયિક શરૂ કર્યું આ સામયિકોએ એ અર્વાચીન સાહિત્યને એ અર્વાચીન યુગને ઘડ્યો છે એ ગુજરાત શાળાપત્ર હોય બુદ્ધિપ્રકાશ હોય પ્રિયમવદા હોય સર્જાતું સાહિત્ય માટે આ સામયિકો એના ઉછેર માટેનું પારણું બને છે દલપત અને નર્મદ પછીના સાક્ષરો અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડવામાં પણ નિર્ણાયક બને છે તેઓ પણ નિર્ણાયક બને છે તેમની મહત્વની લાક્ષણિકતા કહો કે ભૂમિકા એ હતી કે તેમની પાસે પ્રાચીન ભારતીય સાહિત્ય ઉપરાંત મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ઉપરાંત દલપત નર્મદના સમયનું સાહિત્ય અને અંગ્રેજી સાહિત્ય અંગ્રેજી સાહિત્યનું શિક્ષણ આ બધાનો મબલખ વારસો હતો એ વારસાથી પુષ્ટ બનેલું ચિત્ત અંગ્રેજોનું શાસન આવનારા સમય વિશેની ચિંતા સંસ્કૃતિ વિશેનો એક ભારતીય સંસ્કૃતિ અને સાહિત્ય વિશેનો અભ્યાસમૂલક અભિગમ આ બધાના રસાયણ સ્વરૂપ જે સાહિત્ય આવે છે અર્વાચીન યુગમાં અને ખાસ કરીને ગોવર્ધન યુગમાં ગોવર્ધન યુગ કહીએ એટલે કે પંડિત યુગમાં એમાં નર્મદ દલપત સમયનો સુધારા વિષયક જોરદાર જુસ્સો કે ઉદ્રેક માત્ર નથી પરંતુ અત્યંત સંયત રીતે સમયને પામવાની મથામણ છે એટલે એને એ યુગને સમન્વય યુગ પણ કયો છે પશ્ચિમનું બધું જ ખરાબ છે એવું નહીં અને પૂર્વનું બધું જ સારું છે એવું નહીં પશ્ચિમ અને પૂર્વના શુભ તત્વોનો સમન્વય પ્રજાને કઈ રીતે દિશા દૂર આપી શકે એની સમજણ પંડિત યુગમાં પ્રગટ થઈ તો અંગ્રેજી કેળવણીના પરિણામે વર્તમાનપત્રો અને સામયિકોના પરિણામે નવી આબોહવાનું નિર્માણ થાય છે રાજારામ મોહનરાય અને દયાનંદ સરસ્વતી જેવા સુધારકો પોતાની ભૂમિકાએથી સમાજ ઘડતરનું કામ કરે છે અંગ્રેજો પોતાના શાસનને સુચારુ ઢબે ચલાવી શકે એ માટે થઈને જે શૈક્ષણિક સંસ્થાઓને આબોહવા નિર્માણ કરે છે તેમાં પણ આપણી પ્રજા કેળવાતી જાય છે જેમ જેમ સમય બદલાય એમ એમ સુધારક યુગમાં પંડિત યુગમાં અને પછીના સમયમાં સાહિત્ય જુદા જુદા ઉન્મેષો પ્રગટ કરે આપણે જોઈએ તો અર્વાચીન યુગનો અઢારસો પિસ્તાલીસ થી લગભગ ઓગણીસો સુધીનો જે ગાળો છે તેમાં ની આપણે જે વાત કરી 1905 પાંચમાં સાહિત્ય પરિષદની સ્થાપના થઈ 1900 ના વર્ષમાં ભદ્રમ ભદ્ર પ્રગટ થાય છે રમણભાઈ નીલકંઠ આપે છે મયપતરામ રૂપરામ નીલકંઠ અમદાવાદમાં આશ્રમ ખોલે છે જે આજે પણ એ આશ્રમ ચાલુ છે સમય બદલાય છે મિત્રો શિક્ષણ દ્વારા સાહિત્યની પણ નવી આબોહવાનું ઘડતર થાય છે આઝાદી આંદોલન માટે સક્રિય થયેલા આપણા શિક્ષિત યુવાનોમાંથી મોટાભાગના વકીલ છે ફિરોજ શાહ મહેતાથી લઈને મહાત્મા ગાંધી સરદાર પટેલ જવાહરલાલ નહેરુ ભુલાભાઈ દેસાઈ કનૈયાલાલ મુનશી મહાદેવભાઈ દેસાઈ ગણેશ વાસુદેવ માવલંકર કેટલા વકીલો તો આ લોકો વકીલ બન્યા વકીલ બન્યા શિક્ષણથી અને એમની વકીલાતને એમ કામે લગાડી આઝાદી આંદોલન માટે જુદા જુદા કાર્યક્રમો આપવા એમણે એમના જીવનમાં પૈસાને ગૌણ ગણ્યો રાષ્ટ્રહિત ને તેમણે અગ્ર અગ્રતા આપી એ સમયને ઘડવામાં એ સમયના આપણા નાયકોએ બહુ મોટી ભૂમિકા ભજવી છે અને એ સમયે માત્ર અર્વાચીન ગુજરાતી સાહિત્ય જ નથી ઘડાયું સમગ્ર દેશનું વ્યાપક ભૂમિકા ઘડતર થયું છે મહાત્મા ગાંધી ઓગણીસો પંદરમાં સ્વદેશ પરત ફરે અને પાંચે જ વર્ષમાં એમને એવો વિચાર આવે કે આ રાષ્ટ્ર આઝાદ થશે ત્યારે એનું સુચારુ સંચાલન કરી શકે એવા યુવાનોને હું તૈયાર કરું રાષ્ટ્રીય કેળવણી આપવાના મહાન ઉદ્દેશથી અમદાવાદમાં હજી માંડ પચાસ વર્ષના થયેલા મોહનદાસ કરમચંદ ગાંધી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરે એક સ્વપ્ન હતું આ બધા સ્વપ્ન દ્રષ્ટાઓ હતા કનૈયાલાલ મુનશી અનેકવિધ નવલકથાઓ લખે નાટક લખે વાર્તાઓ આપે ઇતિહાસ લખે અને સાથે સાથે પોતે ઇતિહાસમાં ગૌરવવંતુ સ્થાન પામે એવું સર્જન કરવાની સાથે ભારતીય પણ સ્થાપના કરે દ્રષ્ટિમાં વિશાળતા હતી પોતાની પાસે જે કંઈ છે અનેક ગણું કરીને સમાજને આપવું સમાજ પાસેથી જે કંઈ મેળવું છે તે અને એવી રીતે યુગ ઘડાયો સમય ઘડાયો અને આ યુગમાં જે જે માણસોના જે જે સર્જકોના જન્મ થયા એમણે પોતાના સાહિત્યમાં એ યુગને જીલ્યો એવું સર્જનાત્મક સાહિત્ય આપ્યું મેઘાણી દેશની આઝાદી જોઈ ન એ પહેલા એમનું અવસાન થયું દેશ ઓગસ્ટ મહિનામાં આઝાદ થયો મેઘાણી માર્ચમાં જ અવસાન પામ્યા પણ એ મેઘાણીને ગાંધીજી આપણા રાષ્ટ્રીય શાયર કયા એમની કવિતાનું નામ જ એમના કાવ્ય સંગ્રહનું નામ જ યુગવંદના છે એમણે યુગને વંદન કર્યા સમગ્ર યુગને આ યુગવંદના કાવ્ય સંગ્રહ દ્વારા જવેચંદ મેઘાણીની કવિતામાંથી આપણને તેમનો સમય મળે છે આઝાદી આંદોલનની તસવીર મળે છે ગાંધીજીની આત્મકથામાંથી આપણે પામીએ છીએ કે ગાંધીનું ઘડતર તો કેવી રીતે થયું એ પછીની વાત છે રાષ્ટ્રનું ઘડતર કેવી રીતે થયું એ જો હોય તો પણ ગાંધીજીની આત્મકથા અને માધુભાઈ દેસાઈની ડાયરીઓમાંથી આપણને જાણવા મળે છે રીતે છે ગાંધીજીએ રચના કરાવી અને ગુજરાતી ભાષાની જોડણીની કરી સુનિશ્ચિત કરી કે હવે અને ગાંધીજીએ બહુ નમ્રતાપૂર્વક કહ્યું પણ એ કહેવાનો એમને અધિકાર હતો અને એમણે કહ્યું કે હવેથી સ્વેચ્છાએ જોડણી કરવાનો કોઈને અધિકાર નથી સાર્થ જોડણી કોષ ન હતો ત્યારે ગુજરાતી ભાષાની જોડણીની વ્યવસ્થા નહોતી તો ગાંધીજીને ખબર હતી કોની પાસેથી કયું કામ લેવું વિદ્વાનો પાસેથી એમણે જોડણી કોષની રચના કરાવી એ સમય હતો કે ગોંડલના મહારાજાને એવો વિચાર આવે કે હું ભગવદ્ ગૌ મંડલ તૈયાર કરાવું વિશ્વ જ્ઞાન કોષ મારી માતૃભાષામાં પણ હોવો જોઈએ એવો વિચાર સૌરાષ્ટ્રના ગોંડલ પ્રદેશના રાજાને આવ્યો તેઓ ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલા અને એમણે ત્યાં એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા જોયા અને ગોંડલમાં એમણે ભગવદ્ ગોમંડલની રચના કરાવી તો આમ ગુજરાત વિદ્યાપીઠ ખુલે છે એક બાજુ ભગવદ્ ગોમંડલની રચના થાય છે ગાંધીજીના સમયના નવ શિક્ષિત યુવાનો પંડિત યુગના સાહિત્યનું પણ સેવન કરે છે સંસ્કૃત સાહિત્યનું પણ સેવન કરે છે અંગ્રેજી કેળવણી પણ પામે છે અને ગાંધીયુગની આબોહવાને પણ ઝીલે છે એટલે એમ થાય છે કે દેશને મારે સમગ્રતાથી જોવો હોય તો માત્ર ગુજરાતી સાહિત્યથી કામ નહીં ચાલે એટલે અનેકવિધ ભાષા શીખવાનો નવો ઉપક્રમ જે શરૂ થાય છે તેમાં ખાસ કરીને બંગાળી સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં લાવવા માટેનો એક સંકલ્પપૂર્વકનો જે પ્રયાસ થાય છે પરિણામે આપણને ઉત્તમ અનુવાદકો મળે છે શરદ બાબુ અને ટાગોરનું સાહિત્ય ગુજરાતી વાચક વાત થાય છે એટલે અનુવાદ પ્રવૃત્તિનો વિકાસ થાય છે હજી આપણું પ્રશિષ્ટ ગુજરાતી સાહિત્ય જોઈએ તેટલી સંતોષજનક માત્રામાં બીજી ભાષામાં નથી ગયું પણ આપણા સાક્ષરો અંગ્રેજી અને બંગાળી અને મરાઠી હિન્દી

ગુજરાતી સાહિત્યની આબોહવામાં જીલાવા લાગી સમગ્ર અર્વાચીન સાહિત્ય અનેકવિધ સર્જકોથી ઘડાય છે દલપત નર્મદ ગોવર્ધનરામ રમણભાઈ નીલકંઠ બક ઠાકોર ગાંધીજી કનૈયાલાલ મુનશી મેઘાણી પન્નાલાલ પેટલીકર રાજેન્દ્ર શાહ નિરંજન ભગત કેટલા નામો લઈએ આ નામોલ્લેખ માત્ર એક સંકેત માટે છે પ્રશિષ્ટ સર્જકો ની યાદી કરવા બેસીએ તો ખૂબ લાંબી છે જોસેફ મેકવાનને આપણે કઈ રીતે ભૂલી શકીએ વર્તમાન સમયના પ્રશિષ્ટ સર્જકોને કઈ રીતે ભૂલી શકીએ સમગ્ર અર્વાચીન સાહિત્ય આપણે જોઈએ તો દોઢસો વર્ષના સમયગાળામાં એટલી ગુણવત્તાની દ્રષ્ટિએ અને સંખ્યાની દ્રષ્ટિએ એટલી સાહિત્ય સમૃદ્ધિ આપણને મળી છે કે જે મધ્યકાળના સાત થી આઠ સદી સુધીના સાહિત્ય કરતા અનેક વધારે છે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યનો પ્રારંભ થયો અરબી ફારસીની અસરની છે ગઝલનો પ્રારંભ થયો સોનેટ સ્વરૂપમાં મૂલ્યવાન ઘડતર થયું ઉષ્ણસ જેવા સર્જક પાંચસો જેટલા સોનેટ આપે છે આત્મકથા સાહિત્ય સ્વરૂપનું પણ ખેડાણ ભરપૂર માત્રામાં થયું પ્રકૃતિ વર્ણનના આપણને નિબંધો મળ્યા પત્રકારત્વની દિશાએ પણ સાહિત્યની આબોહવાને ઘટને માવજત આપી ઘણી નવલકથાઓ વર્તમાનપત્રોમાં ધારાવાહી સ્વરૂપે પ્રગટ થવા લાગી સાહિત્ય વિવેચન કલમ અને કિતાબ જેવી કોલમ દ્વારા મેઘાણી દ્વારા મળ્યા આપણને મેઘાણી જેવા સર્જકને અર્વાચીન સમયમાં પણ મધ્ય મધ્યકાલીન સૌરાષ્ટ્ર અને મધ્યકાલીન કાઠિયાવાડના જીવનની તસવીર આપવાની ઈચ્છા થાય અને લોકસાહિત્યનું સંશોધન કરે અને સૌરાષ્ટ્રની રજદાર મળે અનેકવિધ ઉન્મેશોથી સભર છે અર્વાચીન ગુજરાતી સાહિત્ય દોઢસો વર્ષના આ સાહિત્યને

અનેક સાહિત્યના ભાવક તરીકે એક નાગરિક તરીકે એક ગુજરાતી જણ તરીકે સમગ્રમાંથી પસાર થઈએ તો દોઢસો વર્ષના સાહિત્યની એટલી મૂલ્યવાન બાબતો આપણને જાણવા મળે કે સમગ્ર જીવન ચાલે તેટલી અભ્યાસની અનેકવિધ શક્યતાઓ આપણી સમક્ષ ખુલે અનેકવિધ દિશાઓમાં આપણે પહોંચી શકીએ અનેકવિધ સાહિત્ય સ્વરૂપો અર્વાચીન સમયમાં શરૂ થયા તેનો ઉદ્ભવ તેનો વિકાસ અને તેનું સાંપ્રત એ ઇતિહાસનો બહુ જુદો વિષય છે જુદા જુદા સમયે આપણે દરેક સાહિત્ય સ્વરૂપ દરેક સાહિત્ય સ્વરૂપનું રચનાતંત્ર અને એ સાહિત્ય સ્વરૂપમાં મળેલી માતબર રચનાઓ વિશે વાતો કરતા રહીશું આપણે અર્વાચીન યુગના સાહિત્યને સમજવાની મથામણ કરીએ મારી આ મથામણ સાથે મારી આ જિજ્ઞાસા સાથે અને મારી થોડીક સમજણ સાથે જોડાવા બદલ હું આપ સૌનો આભાર માનું છું થેન્ક યુ નમસ્કાર સ્વાધ્યાય ટીવી